शांत सुधारस व्याख्यान माला प्रवचन 52 बोधि दुर्लभ भावना प्रवचन 4 एवं अति दुर्लभात् प्राप्य दुर्लभतमम् बोधिरत्नम् सकल गुण निधानम् कुरु गुरु प्राज्य विनय प्रसादोदितम् शान्तरस सरस पीयूष पानम् बोध्यताम् बोध्यताम् बोधि अति दुर्लभा जलधि जलपतित सुर रत्न युक्त्या। परम ज्ञानी महोपाध्याय विनय विजय जी महाराज, शांत सुधारस नामना ग्रंथनी अंदर आपणो चित्त केम अशांतिनो अनुभव करी रह्यु छे एना कारण करी के जड़ जगत प्रत्येनी आसक्ति अने जीव जगत प्रत्येनी दुर्भावनाओ आ बे निदान करे छे। ज्यां सुधी आ बे वृत्तिओमां कोई परिवर्तन ना आवे, जड़ पदार्थो प्रत्येनी तीव्र आसक्तिओमांथी आपणो चित्त मुक्त न बने अने जीव सृष्टिनी प्रत्ये आपणो अभिगम स्नेहपूर्ण अने सद्भावपूर्ण न बने त्यां सुधी आपणा चित्तनी अंदर कंईक ने कंईक अशांतिना वंटोळो उभा थया ज करवाना छे। आ बन्ने वृत्તિઓમાં પરિવર્તન કરી નાખું, પરિસ્થિતિઓ સંસારની અને જીવ જગતની જે રહેવાની છે તે જ રહેવાની છે, પરંતુ એ પરિસ્થિતિઓની વચ્ચે પણ મનોસ્થિતિનું પરિવર્તન કરી નાખતા જેને આવડે એ જ આત્મા સાચી શાંતિનો અનુભવ કરી શકે। આ મનોસ્થિતિનું પરિવર્તન કેવી રીતે થઈ શકે એ માટેનો માર્ગ છે તત્વ દ્રષ્ટિઓથી હૃદયને ભાવિત કરવાનો। જો વ્યવસ્થિત રીતે એક એક વસ્તુનો વિચાર કરતા આપણે શીખી જઈએ અને એ તત્વ ભાવનાઓ આપણા હૃદયમાં સ્થિર થઈ જાય, આપણું વલણ એને અનુરૂપ કેળવાતું જાય, તો આપણા ચિત્તની અંદર અશાંતિઓ ઓછી થઈ જાય, આસક્તિઓ પણ ટળી જાય। જળ જગત પ્રત્યેની આસક્તિમાંથી ચિત્તને બચાવવા માટે એવી જુદી જુદી 12 ભાવનાઓ, અનિત્યાદી 12 ભાવનાઓનો એક પહેલો તબક્કો અહીં આગળ વિનય વિજયજી મહારાજે આ ગ્રંથમાં બતાડ્યો છે અને એમાં 12મી બોધિ દુર્લભ ભાવનાનું ચિંતન આપણે ચાલી રહ્યું છે। આ સંસારની અંદર જે કંઈ પણ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે જીવ પ્રયત્ન કરે છે, સમગ્ર જીવન દરમિયાન એના પ્રયત્નો કોઈક વસ્તુને મેળવવા માટે છે ને કોઈક વસ્તુથી છુટકારો પામવા માટેના પ્રયત્નો છે। આ બે સિવાય ત્રીજી કોઈ વાત આપણા જીવનમાં જોવા નહીં મળે। જે કંઈ પણ મન વચન કે કાયાની આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પ્રવૃત્તિઓની પાછળનું આપણું દ્રષ્ટિબિંદુ શું, કંઈક આપણે એવું ઈચ્છીએ છીએ, આપણને કંઈક મનગમતું છે એ આપણે કંઈક મેળવી લેવું છે અને કંઈક અણગમતું આપણા જીવનમાં આવી પડ્યું છે એનાથી આપણે છુટકારો મેળવવો છે, એમાંથી મુક્ત થવું છે। અણગમતું ટળી જાય અને મનગમતું મળી જાય આ એક જ ભાવના આપણા સૌના હૃદયની અંદર કામ કરી રહી છે અને એ મનગમતા અનેક પદાર્થોને પ્રાપ્ત કરવા માટે જીવ સતત પ્રયત્નો કરતો જ રહે છે, કરતો જ રહે છે, કરતો જ રહે છે અને એમાંથી એ કેટલુંક મેળવે પણ છે, કેટલુંક એ નથી પણ મેળવી શકતો, કેટલુંક એ સહેલાઈથી મેળવી જાય છે, કેટલુંક મેળવવામાં એને ખૂબ મુશ્કેલી પડે છે, એ મેળવવું એને માટે દુર્લભ બની જાય છે। આવું બધું આપણા જીવનમાં ચાલ્યા કરે છે, પરંતુ આ બધું જ મેળવવામાં આપણને કંઈક સુલભ લાગે છે, કંઈક દુર્લભ લાગે છે। જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ સમગ્ર આ સંસારની અંદર અત્યંત દુર્લભ વસ્તુ કઈ મેળવવી એનો વિચાર આ 12મી ભાવનાની અંદર આપણી સમક્ષ અહીં આગળ રજૂ થયો છે કે ભાઈ બીજું બધું જ મળવું સહેલું છે આ સંસારની અંદર। તમે જે જે સ્થૂલ પદાર્થો, પાત્રો, પરિસ્થિતિઓ આ બધું ઉભું કરવા માટે, મેળવવા માટે, ટકાવવા માટે જે કંઈ ગળમથળો કરી રહ્યા છો, પ્રયત્નો કરી રહ્યા છો, એ બધું સહેલું છે। તમે થોડોક પ્રયત્ન કરશો, જરાક જાગૃત બનશો, કંઈક તમારું પુણ્ય સાથ આપશે તો તમને તમારું મનગમતું ઘણું ઘણું મળી જશે। એ બધું મળવું કંઈ બહુ મોટી દુર્લભ વસ્તુ નથી, આ સંસારની કોઈ પણ વસ્તુ અતિ દુર્લભ નથી, અતિ દુર્લભ જો કંઈ હોય તો તે એક જ વસ્તુ છે અને એ આ સમગ્ર સંસારની અંદર આત્મ તત્વની પ્રાપ્તિ થઈ, બહિર જગતની અંદર અટવાયેલી અને એના કારણે જ અકળાયેલી આપણી આ ચેતના આંતર જગતની અંદર પ્રવેશ કરે, એને સ્વસ્વરૂપનો અવબોધ થાય, આત્માની અનુભૂતિ પ્રાપ્ત થાય, એ અત્યંત દુર્લભ વસ્તુ છે। બીજું બધું સુલભ છે, કદાચ દુર્લભ છે, અતિ દુર્લભ કંઈ જ નથી। અતિ દુર્લભ વિશ્વનું આ એક જ તત્વ છે અને એ છે આ, એ જો પ્રાપ્ત થઈ જાય તો અટવાયેલી અને અકળાયેલી આપણી ચેતના એ શાંત બની જાય, પવિત્ર બની જાય અને પ્રસન્નતાનો સ્પર્શ પામી જાય। આ પ્રાપ્ત કરવા માટે આંતર જગતની અંદર પ્રવેશ કરવો પડે છે, આત્મતત્વની અનુભૂતિ સુધી પહોંચવું પડે છે। એ અનુભૂતિ સુધી પહોંચી કેવી રીતે શકાય, એ અતિ દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરવા માટે પણ પહેલાની કેટલીક બીજી દુર્લભ વસ્તુઓ મેળવવી પડે છે। આત્મ સ્વરૂપનો બોધ સૌને માટે શક્ય નથી આ સંસારની અંદર, એને માટેની આ પ્રારંભિક જે દુર્લભ વસ્તુઓ છે એ પણ દુર્લભ છે, બધાને નથી મળતી અને એ એક એક વસ્તુનો આપણને ખ્યાલ અહીં આગળ વિનય વિજયજી મહારાજે આપ્યો કે સૂક્ષ્મ નિગોદની અંદર અનંતકાળથી પડેલો આપણો આ જીવાત્મા એ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે। સૂક્ષ્મ નિગોદ જ્યાં એક સૂક્ષ્મ
प्रदेश अनंत जीवो एक साथ रहे छे अने अनंत काल मात्र मूर्छित अवस्थानी अंदर ज्यां आगळ आपणी चेतनाए पसार कर्या छे एवी ए सूक्ष्म निगोदमांथी निकळीने बादर निगोदमां त्यांथी एक स्थावर निकायमां एटले के एकेन्द्रीय जीवननी अंदर पृथ्वी पाणी वायु वनस्पति वगैरे अवस्थाओमां पण जन्म जीवन अने मरणनी घटमाळने चलावतो चलावतो आ जीवात्मा कंईक अकाम कर्मनी निर्जरा थवाना कारणे पछी विकलेन्द्रियमां आवे छे बेन्द्रिय तेन्द्रिय चौरेन्द्रिय आ बधी गतिओनी अंदर पण ए एनी परिक्रमा चालता चालता ए आगळ वधे छे एम करता करता पंचेन्द्रिय पण आ पर आवे छे पण पंचेन्द्रिय पणामां पण पर्याप्त पंचेन्द्रिय पर्याप्त पंचेन्द्रियमां संघनी पर्याप्त पंचेन्द्रिय संघनी पर्याप्त पंचेन्द्रियमां पण वळी पाछू मनुष्य भाव संघनी पर्याप्त पंचेन्द्रिय मनुष्य गतिमां पण पाछू अनार्य देशमां मळी जाय तो ए मानव भाव आत्म तत्वनी अनुभूति करावा माटेनी अनुकूलताओ पूरी न पमाड़ी सके एटले आर्य देशनी अंदर आर्य देशमां पण पाछो आर्य कुळनी अंदर जन्म मळवो ए दुर्लभ छे आर्य देशमां ने आर्य कुळमां जन्म मळ्या पछी पण आर संज्ञा भय संज्ञा भोग संज्ञा अने परिग्रह संज्ञा आ चार संज्ञाओमां अटवायेला आ जीवने आर्य देशना आर्य कुळमां जन्म लेवा छतां पण आ चारे संस्कारो अनादिकाळथी आत्मामां एवा पड़ेला छे के एने भोगना विचारो आवे छे अने परिग्रहनी वृत्तिओ जोर पकड़ी जाय छे एने आर संज्ञा सतावा करे छे अने अव्यक्त एवा केट केटला भयोथी एनुं जीवन घेरायेलुं रहे छे ए बधानी वच्चे एने धर्म तत्वनी जिज्ञासा जागवी पाछी दुर्लभ छे आर्यकुळमां जन्म मळ्यो संस्कारी माता पिता ने त्यां जन्म मळ्यो पण ते छतां पण एवा परिवारमां आवीने पण संस्कारिता एने प्राप्त थाय ज धर्मनी अभिरुचि एना अंतरमां जागे ज धर्म तरफनुं वलण एना अंतरमां हृदयमां जन्मे ज एवो नियम नहीं दुर्लभा विविदिशा धर्म तत्वे धर्म तत्वनी जिज्ञासा जागवी ए पाछी अत्यंत दुर्लभ छे कदाच ए दुर्लभ वस्तु प्राप्त करी लीधी तो जिज्ञासा जाग्या पछी सद्गुरुना मुखेथी धर्मशास्त्रनुं श्रवण मळवुं पाछू दुर्लभ छे जिज्ञासा तो जागे पण ए जिज्ञासा संतोषाय एवा संयोगो पण क्यां सौने मळे छे ए पण दुर्लभ छे अने ए पण मळी गयुं सद्गुरु मळ्या सद्गुरु पासेथी धर्मशास्त्रनुं श्रवण मळ्युं अने ए धर्मशास्त्रनुं श्रवण कर्या पछी जिज्ञासा जागी कोईक सद्गुरुने शोध्या मळी गया गुरु अने गुरुए धर्मशास्त्रनुं श्रवण करावियु एने आ बधी वातो समझावी पण सांभळ्या पछी वळी पाछी ए बधी बुद्धिमां बेसवी वातो ए गमवी एनी प्रत्येनी रुचि जागवी ए पाछी दुर्लभ छे श्रवण पछी श्रद्धा दुर्लभ छे रुचि दुर्लभ छे अने ए पण कदाच आवी गयुं मानो के हवे रुचि पण थई गई भाई साची वात छे आ ज्ञानी पुरुषोए जे कीधुं छे बिल्कुल सत्य छे हकीकत आवुं छे पामवा जेवुं तो आ ज छे आपणे तो क्यां कटवाई गया छीए आ खरेखर खोटो मार्ग पकड्यो छे क्यारे आ मार्गे जई शकाय आवी अभिरुचि पण जन्मी गई जे अति दुर्लभ छे पण ए पण कदाच आवी जाय तो हवे आत्मस्वरूपनो बोध शक्य छे खरो ना हजी पण दुर्लभ छे गईकाले अहीं सुधीनो आपणे विचार करी गया जिज्ञासा पछी श्रवण श्रवण पछी श्रद्धा અને હવે શ્રદ્ધા પછીનો તબક્કો આવે છે રૂચિ જાગી શ્રદ્ધા જન્મી પણ જેટલી આપણને અભિરૂચિ જન્મે છે ને જે તત્વ પ્રત્યે આપણને શ્રદ્ધા હોય છે એ માટેનો પુરુષાર્થ આવવો વળી પાછો દુર્લભ હોય છે ગમે તો ખરું પણ પુરુષાર્થ ન થઈ શકે અને કદાચ પુરુષાર્થ કરીએ તો એ પુરુષાર્થની અંદર જે તત્પરતા આવવી જોઈએ એ પુરુષાર્થની અંદર જે સફળતા મળવી જોઈએ એ ધર્મ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ દુર્લભ છે અને એ પુરુષાર્થ કરીએ તો એ પુરુષાર્થમાં સફળતા મળવી પાછી દુર્લભ કારણ કે જયારે ધર્મ પુરુષાર્થના માર્ગે જીવ ડગ માંડે છે એ ક્ષેત્રમાં આવે છે ત્યાં આગળ પણ પાછા કેટલાક ભયસ્થાનો એવા પડેલા છે અનાદિકાળની કેટલીક વૃત્તિઓ એ તમારા ધર્મ પુરુષાર્થને પણ નિષ્ફળ બનાવી દે છે ધર્મ પુરુષાર્થ સમ્યક થવા નથી દેતી એવી કેટલીક વાતો અહીં આગળ વિનય વિજયજી મહારાજ આપણને ख्याल आपे छे राग द्वेष सत्रमा लस्य निद्रादिको बाधते नियत सुकृत प्रसंग सुकृत नो जे प्रसंग सामे आवीने उभो छे आत्म तत्वनी अनुभूति ने प्राप्त करवा माटेना गजबना संयोगो अने परिपूर्ण अनुकूलताओ ज्यारे प्राप्त थई गई छे त्यारे हवे जो जीव थोड़ो पुरुषार्थ करे तो ये चोक्कस एवा सद्गुरुनो योग थयो छे ए सद्गुरु पासेथी धर्मशास्त्रना रहस्यो समजवा मळ्या छे ए समजा पछी हृदयमां रुचि अने भावना जन्मी गई छे आटली बधी अनुकूलताओ प्राप्त थई गई केटलो प्रचंड पुण्यनो उदय आ बधी दुर्लभ વસ્તુઓ છે પણ એ પણ જેને સલાહીથી મળી ગઈ એને હવે જો થોડોક ધર્મનો સમ્યક પુરુષાર્થ થઈ જાય એ સુકૃતને સ્પર્શવાનો એ સુકૃતને પામવાનો પ્રયત્ન જો આવી જાય જીવનમાં તો જીવન ધન્ય બની જાય એવી અનુકૂળતાઓ છે પણ તે વખતે પણ એ ધર્મ પુરુષાર્થને પણ પાંગળો બનાવનાર કેટલાક તત્વો પડ્યા છે આપણા જીવનમાં અવરોધ પડ્યા છે અને એ છે રાગ દ્વેષ શ્રમા લસ્ય નિદ્રાદિકો રાગ દ્વેષ ધર્મ ક્રિયાઓમાં લાગતો થાક શ્રમ પછી એ કરવા માટેનો મન થાય પણ કરવા જઈએ ત્યાં વળી આળસ પ્રમાદ અને નિદ્રા આ પાંચ અવરોધ બતાડ્યા છે ધર્મ પુરુષાર્થના વિનય વિજયજી મહારાજે ભાવના જન્મી વિચાર તો થઈ ગયો સદગુરુની પાસેથી કંઈક સાંભળ્યું એટલે મનમાં ઉમળકો આવી ગયો કે આમ કરીએ આવો કંઈક સત્કાર્યનો પુરુષાર્થ કરીએ આવી કંઈક ધર્મ આરાધના કરીએ પણ જ્યાં વળી પાછું એ કરવા માટે તૈયાર થઈએ ન થઈએ ત્યાં કોઈક
શરીર ઉપરનો રાગ, પરિવાર ઉપરનો રાગ, પૈસા ઉપરનો રાગ, કોઈક રાગ વળી પાછા એ ધર્મ પુરુષાર્થને પાંગડો બનાવી દીધા વિના રહેતો નથી. એ રાગનો સંસ્કાર તપ કરવાનો ભાવ જાગ્યો, પણ શરીર ઉપરનો રાગ, ના ના હમણાં તપ કરીશ તો હમણાં માંડ માંડ તો શરીર ઠેકાણે લાઈન પર આવ્યું છે, વળી પાછો દુબળો પડી જઈશ. દાન કરવાનો ભાવ તો જાગ્યો, પણ પૈસા ઉપરનો રાગ, આ રાગ ભાવ, પર પદાર્થ પ્રત્યેનું આકર્ષણ, પર પદાર્થ પ્રત્યેની મમતા, એ મમતા આપણા ધર્મ પુરુષાર્થની ભાવનાને પાંગડી બનાવી દીધા વિના રહેતી નથી. ધર્મ પ્રયત્ન, ધર્મ પુરુષાર્થ રૂચિ જન્મવા છતાં પણ ધર્મ પ્રત્યેનો પુરુષાર્થ થવામાં તલ્લુ વિઘ્ન છે જળ પદાર્થો પ્રત્યે, પર પદાર્થો પ્રત્યેનું આપણું આકર્ષણ અને આપણો રાગ. આજી તો ધર્મનો આકર્ષણ અને ધર્મનો પ્રેમ તો નવો નવો જન્મ્યો છે. પેલો તો અનાદિકાળથી રૂઢ થયેલો સંસ્કાર અને આકર્ષણ પડેલું છે, એટલે એ જોર તો કરે જ. એ જોર કરે તે વખતે આત્મા જો આનું જોર ટકાવી ન શકે તો તરત જ પેલું વધુ જોર કરી જાય અને આ ધર્મ પુરુષાર્થ આપણો પાંગડો બની જાય. નહીં તો ક્યાં આપણને ધર્મશાસ્ત્રના શું શ્રવણ જન્મ જન્માંતરમાં નથી મળ્યા કોઈ સદગુરુઓ આપણને? અરે સાક્ષાત તીર્થંકર જેવા તીર્થંકરો તમને મને આપણને સૌને મળ્યા, અનેક વાર મળ્યા. તીર્થંકરોના સમવસણમાં પણ આપણે જઈ આવ્યા, સાક્ષાત પ્રભુની દેશનાઓ પણ આપણે સાંભળી આવ્યા. અને એવું નથી કે આપણને ભગવાનની વાતો નહીં ગમી હોય, કંઈક કરવાનું મન નહીં થયું હોય, બધું થયું હશે, પણ એ જ્યાં આગળ કરવા માટે આપણે તૈયાર થઈએ ત્યાં અનાદિકાળનો કોઈક રાગનો સંસ્કાર એવો ઉછળે, એવો જોર કરી જાય કે તરત જ પેલી ભાવનાને દબાવી દે અને ત્યાં આગળ આપણો ધર્મ પુરુષાર્થ હટકી પડે, એટલે તમે જળ જગતની આસક્તિઓમાંથી મુક્ત થઈને ચૈતન્યની અનુભૂતિ સુધી પહોંચી જ ન શકો. આત્મતત્વની અનુભૂતિ ક્યાંથી આવી શકે? આ આકર્ષણ જ તમને દબાવી દે છે. માટે પહેલું વિઘ્ન ધર્મ પુરુષાર્થનું કીધું છે કે પર પદાર્થો પ્રત્યેનું આકર્ષણ જેને રાગ કહેવામાં આવે છે, જેના કેન્દ્રમાં જળ તત્વ પડ્યું હોય, કેન્દ્રમાં જળ વસ્તુને રાખીને ઉભું થતું હૃદયનું આકર્ષણ એ રાગ છે, જેના કેન્દ્રમાં ચૈતન્ય હોય અને ચૈતન્યને કેન્દ્રમાં રાખીને થતું આકર્ષણ એનું નામ પ્રેમ છે. પ્રેમના અને રાગમાં પણ આ ફરક છે. રાગના કેન્દ્રમાં જળ વસ્તુ હોય છે, પ્રેમના કેન્દ્રમાં ચૈતન્ય પડેલું હોય છે. જીવો પ્રત્યે પ્રેમ પણ કરી શકાય છે અને જીવો પ્રત્યે રાગ પણ થઈ શકે છે. પરમાત્માને વિશ્વના સર્વ જીવો પ્રત્યે પ્રેમ હતો, એ પણ એક શું હતું? એક હૃદયની લાગણી હતી ને, સંવેદનાઓ જ હતી ને, કોઈ ભાવ હતો ને. અને આપણને પણ અનેક જીવો પ્રત્યે આકર્ષણ હોય છે, પરંતુ એ આકર્ષણ આકર્ષણમાં ફરક છે, કારણ કે આપણા આકર્ષણનું કેન્દ્ર સામાન્યથી જળ હોય છે. દેહને જોઈને થતો પ્રેમ, રૂપ અને રંગને થતું જોઈને થતું આકર્ષણ, અથવા તો પૈસાને કારણે પણ ઉભું થતું આકર્ષણ અને સંબંધો, આપણા પ્રેમના જેને પ્રેમ કહેવામાં આવે છે આજને આજે, હકીકતમાં એ પ્રેમ નથી, મોહ હોય છે અને રાગ હોય છે. કારણ કે મોહ અને રાગના કેન્દ્રમાં આખરે જળ કંઈક પડ્યું હોય છે, કોઈક પોતાનો સ્વાદ, કંઈક એમાંથી લાભ થવાની અપેક્ષા, કોઈક બાહ્ય રૂપ રંગનું આકર્ષણ, એના કારણે જ આપણે એ તત્વ તરફ ખેંચાતા હોઈએ છીએ. અને એ રાગ એ ચૈતન્યની અનુભૂતિ થવામાં જબરજસ્ત એક વિઘ્ન છે. મોહ અને રાગનો અંધાપો જેને આવ્યો એ ચૈતન્યનું દર્શન ન પામી શકે. ચૈતન્યનું દર્શન પામવા માટે હૃદયમાં ઉભા થતા આકર્ષણોના કેન્દ્રમાં જળ પદાર્થો દૂર કરી દેવા પડશે, જળ આકર્ષણોને ખસેડી દેવા પડશે. જળની અનુભૂતિને છોડો તો જ તમે ચૈતન્યની અનુભૂતિને પામી શકો. અને આ પ્રેમ સાચો પ્રેમ નથી હોતો, માટે જ એ પ્રેમ જેને આપણે માનીએ છીએ, પ્રેમ કહીએ છીએ, એ પણ ત્રાસરૂપ બની જતું હોય છે, ક્યારેક ટેન્શન રૂપ બની જતું હોય છે, ક્યારેક અકળાવનારું બની જતું હોય છે. નહીં તો જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ દિવસ અકળામણ ન હોય, ત્યાં તો નિતરતી પ્રસન્નતા હોય. પ્રેમનું લક્ષણ જે પ્રસન્નતા જન્માવે તે પ્રેમ, અને જે છેવટે ક્યારેક પણ અકળામણ જન્માવે તે મોહ. જે સતત વધતો જતો હોય એનું નામ પ્રેમ, અને જે ધીમે ધીમે ઘટતો જતો હોય એનું નામ રાગ. રાગમાં અને પ્રેમમાં ઘણા બધા ફરક છે. આજે તો આપણે રાગ પ્રેમ મોહ બધું એક કરી નાખ્યું છે, જાણે કે પ્રેમ કરવું એ પાપ છે. અરે પ્રેમ એ પાપ છે જ નહીં, મોહ એ પાપ છે, રાગ એ પાપ છે, આકર્ષણ એ પાપ હોઈ શકે છે, પણ પ્રેમ એ કોઈ દિવસ પાપ હોઈ શકે નહીં. પ્રેમ તો એક આ વિશ્વની પવિત્ર વસ્તુ છે, એ જેને કરતા આવડે એ તો જીવન એનું ધન્ય બની જાય. કારણ કે પ્રેમના કેન્દ્રમાં તો માત્ર ચૈતન્યની દ્રષ્ટિ પડેલી હોય, પછી એ જીવાત્માઓના ચૈતન્યને કેન્દ્રમાં રાખીને થતો પ્રેમ હોય, પરમાત્માના ચૈતન્યને કેન્દ્રમાં રાખીને થતો પ્રેમ હોય, પણ જેના કેન્દ્રમાં ચૈતન્ય દ્રષ્ટિ છે એવો પ્રેમ ક્યારેય પણ અકળાવનારો ન બને, ક્યારેય પણ જીવનને આત્માને અથડાવનારો ન બને, ક્યારેય પણ એને બંધનમાં નાખનારો ન બને. પ્રેમ બંધનમાં નાખવાનું સમજતો નથી, પ્રેમ તો બંધનમાંથી મુક્ત કરવાનું સમજે છે. જ્યાં બંધન છે ત્યાં કોઈક મલિનતા છે, જ્યાં મુક્તિ છે ત્યાં જ સાચો પ્રેમ છે. પ્રેમ ક્યારેય પણ જો એમ કોઈ કહેતું હોય કે હું આને પ્રેમ કરું છું અને એ જો ક્યાંય પણ બાંધવા માંગતો હોય તો સમજી લેજો કે પ્રેમ નથી, કોઈ બીજું તત્વ એની પાછળ કામ કરી રહ્યું છે. બહુ શબ્દોને ઊંડાણથી સમજવાની જરૂર છે. આજે તો આપણે શબ્દોના સાચા અર્થો પણ ગુમાવી બેઠા છીએ. નારદ ઋષિએ ભક્તિ સૂત્ર નામનો એક ગ્રંથ લખ્યો છે, અને એ ભક્તિ સૂત્રની અંદર એણે પ્રેમના લક્ષણો આપ્યા છે, પ્રેમની વ્યાખ્યાઓ આપી છે કે પ્રેમ કોને કહેવાય, પ્રેમના કેન્દ્રમાં શું હોય. ત્યાં આગળ એમણે આ વાતો કરી છે કે પ્રેમ ગુણરહિતમ, કલ્પના રહિતમ, અવિચ્છિન્નમ, પ્રતિક્ષણ વર્ધમાનમ, આ બધા એણે પ્રેમના વિશેષણ આપ્યા છે નારદ મુનિએ. નારદ
ऋषि भक्ति सूत्र ની અંદર પહેલું જ કીધું કે ગુણ રહિતમ કામના રહિતમ જેમાં કોઈ પણ વસ્તુની કામના ન હોય અપેક્ષા ન હોય અપેક્ષા વિના તમે જો કોઈકની તરફ ખેંચાઈ શકો છો એને ચાહી શકો છો એના જીવન વિકાસમાં નિમિત્ત બની શકો છો તો એ તમારો પ્રેમ છે પણ હું એને ચાહું હું એને માટે કંઈક કરું હું એને માટે ભોગ આપું પણ એની સાથે મારા હૃદયમાં અપેક્ષાઓ પણ પાછી ઊભી હોય કે એણે પણ આમ કરવું જોઈએ એણે આટલું મારું મહત્વ જાળવવું જોઈએ એણે મારું આટલું ધ્યાન રાખવું જોઈએ એ જો આમ ન કરે તો આપણે મરવાની શું જરૂર છે તો સમજી લેજો કે પ્રેમ નથી એમાં ક્યાંક સોદાબાજી છે લેતી દેતી નો વ્યવહાર છે પ્રેમ એ ગુણરહિતમ કામના રહિતમ એ ગુણરહિત હોય નિષ્કારણ એક આકર્ષણ હોય ગુણ રહે આ તો ગુણ એનામાં રૂપનો ગુણ છે એનામાં યૌવનનો ગુણ છે એનામાં આકર્ષણનો ગુણ છે એનામાં પૈસાનો ગુણ છે રૂપ અને રૂપિયાને કેન્દ્રમાં રાખીને ઉભા થતા આકર્ષણો અને બંધાતા જતા સંબંધો એ ત્રાસ રૂપ અને અકડાવનારા બન્યા વિના રહ્યા નથી સમગ્ર સંસારનો અનુભવ કે છે આજ સુધી જેના કેન્દ્રમાં રૂપ છે કે જેના કેન્દ્રમાં મૂળમાં રૂપિયા છે એ રૂપ અને રૂપિયાને કેન્દ્રમાં રાખીને જે કઈ સંબંધો બંધાયા છે જે કઈ આકર્ષણો ઉભા થયા છે જે કઈ માયાજાળો પથરાય છે એમાં એને ટકરાતા વાર નથી લાગી જે દિવસે રૂપ અને રૂપિયામાં કંઈક મંદતા આવશે એ દિવસે એ સંબંધોને નંદવાતા વાર નહીં લાગે માટે નારદ ઋષિ કહે છે કે પ્રેમ કરવો હોય તો ગુણરહિતમ ગુણરહિત પ્રેમ કરતા શીખો કોઈ પણ નહીં બસ એનામાં એક ચૈતન્ય છે એક આત્મા છે એ સિવાય બીજું કંઈ જ નથી અમે એક ચૈતન્યના નાતે અમે એક છીએ અને માટે હું એને ચાહું છું માટે મને એના હિતનો વિચાર છે માટે એના વિકાસમાં મારે નિમિત્ત બનવું છે આ એક જ દ્રષ્ટિ હશે બાકી કોઈ પણ કલ્પના હશે તો ત્યાં આગળ ગરબડ ઉભી થઈ ગયા વિના રહેશે નહીં ગુણરહિતમ પહેલી શરત છે અને જે ગુણરહિત પ્રેમ હોય ત્યાં જ બીજું વિશેષણ આવી શકે કે એ કામના રહિતમ કામનાથી રહિત થઈ જાય એને પછી કોઈ અપેક્ષા ન હોય ડગલે ને પગલે આજે અપેક્ષાઓ વધતી ગઈ અને માટે આજે સંસારના સંબંધો એકદમ તકલાદી અને ક્ષણજીવી બનવા માંડ્યા છે જોઈને આજે સંસારની પરિસ્થિતિઓ સંબંધો કેટલા આળા થતા ગયા સતત ગમે ત્યારે ટકરામણ ઉભી થવાની શક્યતાઓ ગમે ત્યારે મનમાં ઓછું આવી જવાના ભયો ગમે ત્યારે સંબંધો તૂટી પડવાના પડછાયાઓ આ બધાથી આજનો સમગ્ર સંસારની પરિસ્થિતિઓ એ વિષમ બની ચૂકી છે કારણ કે સાચો પ્રેમ આજે દુર્લભ બન્યો છે માત્ર આકર્ષણો છે ઉપર છલ્લા આકર્ષણો બાહ્ય આકર્ષણો છોકર મતની વાતો છે ક્યાં છે સમજણ પૂર્વકના સંબંધો આજે ક્યાં છે જ્યાં સમજ હોય ત્યાં આગળ સ્થિરતા આવ્યા વિના રહેતી નથી અને જ્યાં અણસમજ અને ગેરસમજણો છે ત્યાં આગળ ચંચળતાઓ અને મલિનતાઓ આવ્યા વિના રહેવાની નથી આજના સંબંધો પણ બહુ વિષમ બન્યા છે એનું કારણ આ છે કે આપણે પ્રેમનું સ્વરૂપ જ સમજ્યા નથી પ્રેમ પહેલી વાત કે છે ગુણરહિતમ થવો જોઈએ તમારો પ્રેમ કોઈ પણ વચ્ચે અવધાન વ્યવધાન ન હોવો જોઈએ કે આ આવો છે માટે હું એને પ્રેમ કરું ના એ મારી જેવો એક આત્મા છે માટે હું એને પ્રેમ કરું છું એ વાત આવો લાવો તો ક્યાંય વાંધો નહીં આવે અને એવું હશે ત્યાં જ કામના રહિતમ આવશે કોઈ અપેક્ષા નહીં બસ એ પ્રેમ માત્ર આપવાનું જાણે લેવાનું કોઈ દિવસ સમજ્યો જ ન હોય પ્રેમ કોને કહેવાય જે માત્ર આપી જાણે પ્રેમનું કામ છે આપવાનું માંગવું એ પ્રેમનું કાર્ય નથી માંગવું ઈચ્છવું બદલાની અપેક્ષા રાખવી એ પ્રેમની પ્રતિક્રિયા નથી એ તો સોદાબાજી થઈ ગઈ હું તમને કંઈક આપું ને તમે મને કંઈક આપો હું તમને ઉપયોગી બનું તમે મને ઉપયોગી બનો એ તો એકબીજાની સાથેની લેતા લેતી દેતીના વ્યવહાર થઈ ગયા સોદાબાજી થઈ ગઈ એને પ્રેમ કેમ કહી શકાય એટલે આપણે એને માટે આટલા ઘસાઈએ છીએ એ કોઈ દિવસ આપણને ક્યાંય ઉભો રહ્યો પડખે તો આપણે હું જરૂર છે પણ મૂકને પડવા દો ને એને ખાડામાં આવો વિચાર આપ તમને ને મને આપણને બહુ સહેલાઈથી આવી શકે છે કારણ કે આપણે હજી પ્રેમની એ દિવ્યતાને પામી શક્યા નથી પ્રેમની વાતો ઘણી કરીએ છીએ પ્રેમ ક્યાં કર્યો છે આપણે એક કવિએ ન ભૂલતો હું તો લગભગ સુરેશ દલાલે એક કાવ્યની રચના કરી છે એનું પહેલી જ પંક્તિ આ છે તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ પ્રેમની વાતો વધી ગઈ મને તમારી પર પ્રેમ છે હું તમને બહુ ચાહું છું અરે વાતો જ માત્ર વાતો અને જ્યાં પ્રેમ હોય ત્યાં અકડામણ હોય કોઈ દિવસ જેને હું પ્રેમ કરું છું એ લ્યો એને તમારી સામે જોયું નહીં હું ગયો તમારી સાથે બોલ્યા નહીં પતિ ગયો અને દુઃખ અરે પ્રેમ કોઈ દિવસ દુઃખી કરે કઈ નહીં એને ભલે ન બોલ્યા મારે એની પાસેથી કઈ જોઈતું નથી મારે તો માત્ર આપવું છે હું આપવાનું સમજો છું લેવાની વાત મારી પાસે નથી કામના રહી તમ કોઈ કામના નહીં કોઈ અપેક્ષા નહીં કોઈ બદલાની ભાવના નહીં કઈ જ નહીં બસ આપી જાણો અને આપવામાં પણ એક આનંદ હોય છે ઘસાવામાં પણ એક આનંદ હોય છે મરી ફીટવામાં પણ એક આનંદ હોય છે કોઈ પણ અપેક્ષા વિનાનો એવો પ્રેમ એ જીવનની દિવ્યતાને પ્રગટાવ્યા વિના રહેતો નથી એક વિશિષ્ટ ભૂમિકા ઉપર આપણને લઈ ગયા વિના રહેતો નથી નારદજીએ આ બીજી વ્યાખ્યા આપી કે ગુણરહિતમ પછી કામના રહિતમ અને જે કામના રહિતમ હોય ત્યાં જ ત્રીજું વિશેષણ ઘટિત થાય છે કે અવિચ્છિન્નમ એ પ્રેમ અવિચ્છિન્ન હોય પછી એ તૂટે નહીં એકવાર બંધાયો એ અવિચ્છિન્નપણે ચાલ્યા જ કરે એમાં કોઈ પણ વસ્તુ કોઈ પણ ઘટના કોઈ પણ વ્યવહાર એને તોડી ના શકે એ એક જે જોડાયો એ જોડાયો પછી આનંદ ગંજી મહારાજ જેને ભાંગે સાદી અનંત કહે છે
અને નારદ મુનિ જેને અવિચ્છિન્ન કહે છે એ પ્રેમની પરાકાષ્ઠા ત્યાં આગળ આવ્યા વિના રહેતી નથી કે એની આદિ કરવી પડે. ભાગે સાદી અનંત, પણ પછી અનંત હોય, એનો અંત ન હોય, એનો છેવાડો ન હોય, એ તો છેવટે એ જ્યોતમાં જ્યોત મળી જઈને એક ઐક્ય સધાઈ જાય ત્યાં સુધીનો એ સદાનો સંગાત હોય, બાકી એમાં કોઈ વ્યવધાન ન હોય શકે એનું નામ એ દિવ્ય પ્રેમ. ક્યાં છે આપણને પ્રેમ? અવિચ્છિન્ન છે પ્રેમ, જો વાર નહીં તોડતા એને ફરી જોડતા નહીં ફરી તોડતા નહીં, અને આ સંસાર ચાલે છતાં પાછા પ્રેમની જ કર્યા કરે. અવિચ્છિન્નમ, અવિચ્છિન્ન એટલે વળી પારદ મુનિ આગળ વધતા હજી એક વિશેષણ વાપરે છે કે પ્રતિક્ષણ વર્ધમાનમ. પ્રતિક્ષણ એમ નહીં કે આજે હા કાલે ચલો આ વખતે તો દિવાળી એ સરસ આપણને ભેટ આપી એટલે બેસતા વર્ષે પ્રેમ વધી જાય, ના, અહીં તો પ્રતિક્ષણ વર્ધમાનમ, સતત એક વાર એ જ્યોત જે પ્રગટી એ તો એની જ્યોત આમ વધુ ને વધુ તેજસ્વી બનતી જ જાય, એ વધુ ને વધુ સ્થિર બનતી જાય અને દિવ્યતાને પ્રાપ્ત કરતી જાય. સાચો પ્રેમ ચૈતન્યને કેન્દ્રમાં રાખીને કરેલો પ્રેમ, જેના કેન્દ્રમાં કોઈ જળ કલ્પનાઓ નથી, કોઈ જળ સંબંધો નથી, કોઈ જળ આકર્ષણો નથી, કોઈ જળ દ્રવ્ય નથી, માત્ર એક ચૈતન્યની વિશુદ્ધ જ્યોત જેના કેન્દ્રમાં છે અને એના કારણે ઉભું થતું આકર્ષણ, એના કારણે ઉભો થતો એ પ્રેમ, એ પ્રેમનો વ્યવહાર એ તો પ્રતિક્ષણ વર્ધમાનમ સતત વધતો જતો હોય. જેમ સમય જાય એમ એનો પ્રેમ વધુ ને વધુ તીવ્રતા, વધુ ને વધુ દિવ્યતા, વધુ ને વધુ સ્થિરતા અને વધુ ને વધુ દ્રઢતા પ્રાપ્ત કરતો જાય, એ વધતો જતો હોય, જે સદાય વધતો જાય એનું નામ પ્રેમ, અને જે ધીમે 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 ઘટતો જાય એનું નામ મોહ. પ્રેમ અને મોહની આ ભેદરેખાઓને સમજવી પણ બહુ જરૂરી છે. આપણને આત્મસાધનાના માર્ગે અવરોધરૂપ જો કોઈ હોય તો તે આ રાગ છે કે જેના કેન્દ્રમાં જળ તત્વ છે. વિનય વિજયજી મહારાજ કહે છે કે રાગ દ્વેષ લસ્ય નિદ્રાદિકો બાધતે નિયત સુકૃત પ્રસંગ. આ રાગ વગેરે જે છે એ સુકૃત પ્રસંગને હણી નાખે છે, ધર્મ પુરુષાર્થને પાંગડો બનાવી દે છે. પહેલું આકર્ષણ છે રાગ, કોઈક વ્યક્તિના દેહ ઉપરનો રાગ, કોઈક સ્વાર્થોનો રાગ, કોઈક ક્ષણિક સુખનો રાગ. આ રાગ એ આપણને ચૈતન્યની અનુભૂતિ સુધી પહોંચવા નથી દેતો, એ આકર્ષણ આપણા ધર્મ પુરુષાર્થ ભાવનાને ઢીલી કરી નાખે છે. રાગ એ પહેલું વિઘ્ન છે. જેમ રાગ ભાવ એ આપણને અંદરમાં સ્થિર નથી થવા દેતો, એમ દ્વેષ કેટલીક વસ્તુઓ ઉપર અને કેટલીક વ્યક્તિઓ ઉપર જે દુર્ભાવનાનો સંસ્કાર, દ્વેષનો સંસ્કાર કેળવાઈ જાય છે, એ પણ આપણને આપણી સાધનામાં સ્થિરતા નહીં લાવવા દે. દ્વેષથી ઘેરાયેલું ચિત્ત પ્રેમની દિવ્યતાને પ્રાપ્ત નહીં કરી શકે. દ્વેષથી અકળાયેલું મન આત્માની અનુભૂતિની અંદર લીન નહીં બનવા દે, જ્યાં આત્મતત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવી છે. દેહથી ભિન્ન એવા આત્મ સ્વરૂપનો અવબોધ પ્રાપ્ત કરવો છે. બોધી જે દુર્લભ છે, દુર્લભ એવા બોધીને તમારે પામવું છે તો તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષમાંથી મુક્ત થવું બહુ જરૂરી છે. એટલા મારતા હોય, માછલા ખાતા હોય, આખો દિવસ અને કાં તો લડતા અને ઝઘડતા જોવા મળે, એમને એમને કાકડી સમારવીને માણસ સમારવો બે સરખા. અતિ રાગી અને અતિ દ્વેષી આત્મા આત્મા આત્મતત્વની અનુભૂતિ સુધી પહોંચી ન શકે, કારણ કે તીવ્ર રાગ દ્વેષના સંસ્કારો એના ચિત્તમાં એવા વિક્ષેપો જન્માવે, એવી વ્યાકુળતાઓ જન્માવે, એવા વ્યવધાનો અને વિક્ષેપો ઉભા કરી દે કે જેના કારણે એ ચૈતન્ય તત્વનો અનુભવ પ્રાપ્ત કરવા માટે જે સાધનાના માર્ગે સ્થિરતા પ્રાપ્ત કરવાની છે એ સાધનામાં એનું મન ફરી જ ન શકે, કારણ કે એના ચિત્તમાં સતત ખળભળાટ 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 ચાલ્યા જ કરતા હોય. કોઈક રાગનો સંસ્કાર ઉછાળા મારતો હોય, કોઈક દ્વેષનો ઉકળાટ એને સતત સતાવ્યા કરતો હોય, ક્યાં એનું ચિત્ત આત્માના કે પરમાત્માના ધ્યાનમાં લીન બની શકે? અને ધ્યાનમાં લીનતા પ્રાપ્ત કર્યા વિના કઈ રીતે ચૈતન્ય તત્વની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે? એ અનુભૂતિ પ્રાપ્ત કરવી છે તો એ માટે આ અવરોધરૂપ જે વિઘ્નો છે એ વિઘ્નોને દૂર કરવા જોઈએ. રાગ દ્વેષ અને પછી ત્રીજા નંબરની અંદર વિનય વિજયજી મહારાજ ત્રીજું વિઘ્ન બતાડે છે શ્રમ. હા, જીવ ધર્મ પ્રયત્ન તો શરૂ કરે છે, પુરુષાર્થ તો જીવનમાં શરૂ કરી દે છે, પણ વળી પાછો એ ધર્મના પુરુષાર્થમાં એને થાક જલ્દી લાગી જાય છે. કરે પણ થોડીક વારમાં જ થાકી જાય. સંસારની પ્રવૃત્તિ કરવી હોય તો એને જરાય થાક ન લાગે. પોતાના મનગમતા કોઈક સુખો ભોગવવા માટે એને ગમે એટલો શારીરિક શ્રમ કરવો પડે તો એ છતાં પણ એને શ્રમ શ્રમ નથી લાગતો, એમાં એ થાકતો નથી. અને ધર્મ આરાધનાનો કોઈક પુરુષાર્થ કરવાનો હોય ત્યાં એને થાક લાગ્યા વિના રહેતો નથી. જે થાક એને એ પુરુષાર્થમાંથી ધીરો ધીરો પાડી દે છે. ક્રિકેટની અંદર તડકામાં ઉભા રહીને મેચ ચાલતી હોય, રસાકસીનો રંગ જામ્યો હોય અને બરોબર આમ એક એક પળ કટોકટીની જતી હોય અને એક એક બોલ જોરદાર નંખાતો હોય અને હવે કોણ જીતશે કોણ હારશે એવી પળ હોય ત્યારે ભર તડકામાં ઉભા રહીને પણ બે કલાક મેચ જોવી હોય તો જરાય થાક લાગે ખરો? જરાય થાક ન લાગે. પણ સંવત્સરીના દિવસે 40 લોગસનો કૌશક ઉભા ઉભા કરવો હોય તો વિનય વિજયજી મહારાજ કહે છે જીવને સંસારની ક્રિયાઓમાં થાક જલ્દી લાગતો નથી અને ધર્મ પ્રયત્ન જ્યાં કરવાનો આવે, ધર્મનો પુરુષાર્થ કરવાનો આવે ત્યાં મોટું વિઘ્ન છે કે એને જલ્દી થાક લાગી જાય છે, થાકે છે, ક્યારે પતે એમ થાય છે. 3 કલાકનું પિક્ચર સરસ સ્ટોરી હોય, સરસ ડાયલોગ હોય,
મનગમતા ગીતો હોય અને એ રીતે હિટ ગયેલું કોઈ પિક્ચર હોય, એ પિક્ચર બ્લેક ની અંદર ટિકિટ લઈને જોવા ગયા અને ત્રણ કલાક ને બદલે 15 રીલ ને બદલે 20 રીલ નું પિક્ચર હોય લાંબુ 3.5 કલાક નું, તો કંટાળો આવ્યો ખરો કોઈ દિવસ? પણ સંવત્સરી નું પ્રતિક્રમણ 2.5 કલાક ને બદલે કોઈ 3.5 કલાક ચલાવે, ધીમે 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 સૂત્રો બોલ્યા કરે, આદેશ કોને આપવાનું મન થાય? ઘણા ભાઈઓ અમને કહી જાય, મહારાજ સાહેબ જે જરા જલ્દી બોલતા હોય ને એને આદેશ આપજો, જલ્દી પતે, કારણ કે એમાં આપણને થાક લાગે છે, પિક્ચર જોવામાં શ્રમ નથી લાગતો, ત્યાં 3 કલાક બેસવું પડે તો એનો કંટાળો નથી આવતો, પણ ધર્મ આરાધનામાં 1.5 કલાક વધુ ગયો તો ત્યાં આગળ આપણે થાકી જઈએ છીએ, ત્યાં આગળ આપણને શ્રમ લાગે છે. વિનય વિજયજી મહારાજ આ ત્રીજું વિઘ્ન બતાડી રહ્યા છે. આત્મતત્વની અનુભૂતિના માર્ગે આગળ વધવા માટે જીવને આ એક અનાદિકાળનું વિઘ્ન છે કે જ્યાં આગળ એ માટેનો પુરુષાર્થ કરવાનો આવે ત્યાં એ જલ્દી થાકી જાય છે અને થાક રોકી દે. રાગ દ્વેષ શ્રમાલસ્ય નિદ્રાધિકો, અરે એ તો કરે પછી એને થાક લાગે, પણ આ ધર્મ પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનું મન થયા પછી પણ રૂચિ તો થઈ પણ કરવાનો વિચાર કરે એમાં એ કરે પછી થાક લાગે એમ નહીં, કરતા પેલા જ આળસ આવી જાય. વિચાર કરે કે ચાલો આજે જવું છે, વળી પાછા નીકળતા કઈ નહીં હવે, આજે નહીં કાલે છે, વળી આળસ, તરત જ પ્રમાદ ત્યાં આગળ સતાવી ગયા વિના રહેતો નથી. આજ જરા મજા નથી, કઈ નહીં હવે જોઈશું, કાલે અનુકૂળતા હશે તો. આળસ ડગલે ને પગલે આળસ સતાવ્યા વિના રહેતી નથી, બધી અનુકૂળતા હોય પણ અંદરનો પ્રમાદ એ જીવને આ સાધનાનો પુરુષાર્થ કરવા જ નથી દેતો. સાધનાનો પુરુષાર્થ કરવાનો આવે એ માટેની તક મળે, વિચાર કરીએ એટલે અનાદિકાળનો પેલો પ્રમાદ જે છે એ જરાક સડવડાટ કરે અને વળી પાછા એ વિચારને ઢીલો પાડી નાખે. સંસાર માટેનો પુરુષાર્થ કરવો હોય તો ત્યાં આગળ બધી આળસ આપણે ખંખેરીને ઉભા થઈ જઈએ છીએ. આત્માને પામવા માટેનો પુરુષાર્થ કરવો છે ત્યાં ત્યાં સતત કાલ ઉપર ઠેલ્યા વિના કાલે કરશું, મારા સાહેબ તો હમણાં છે ને કાલે સાંભળશું વ્યાખ્યાન, પછી હવે હજી તો કામ ચાલુ જ છે ને ગમે ત્યારે આપણે લાભ લઈશું, આજે જરા કામ એવું જરૂરી આવી ગયું છે હવે આજે તો રેવા દઈએ હવે કઈ નહીં. તરત ડગલે નહીં પગલે પ્રમાદ આપણા મનને તરત જ ઉશ્કેરી મૂકે છે અને આપણું મન એમાં કંઈક ને કંઈક સમાધાન શોધી લેતું હોય છે અને મળેલી તકને ગુમાવ્યા જ કરતું હોય છે. આરાધનાની અનેક તકો આપણા જીવનમાં આંગણે આવીને ઉભી રહે છે પણ આંગણે આવીને ઉભી રહેલી એ તકોને આપણે આંગણામાંથી પાછી વાળી છે. આજ સુધી જીવનમાં કેટલાય અવસરો એવા મળ્યા હશે કે જે વખતે એને વધાવી લીધી હોય તો કામ થઈ જાય એવું હોય, પણ એ વધાવવાને બદલે આપણે એને જતી જ કરી છે અને એમાં કારણ હોય તો માત્ર આપણો થોડો પ્રમાદ, કોઈક સુખશીલતા, એ સિવાય બીજું કઈ જ ન મળે. સતત કાલ ઉપર ઠેલવાની જ વાતો. હકીકતમાં તો વિનય વિજયજી મહારાજ અને આપણા એક જ્ઞાની પુરુષો કે છે કે ભાઈ બહુ દુર્લભ છે સ્થિર આયુષ્ય મળવું, એ દુર્લભ છે. કાસારે સ્ફુટિતે જલે પ્રચલિતે પાલી કથમ બધ્યતે, એમ એમણે શરૂઆતમાં જ કીધું કે તળાવ ફાટ્યું પછી તું પાળ બાંધવા જઈશ તો એનો કોઈ અર્થ નથી. આયુષ્ય ક્ષણભંગુર છે, વૃદ્ધત્વ ગમે ત્યારે ઘેરી વળે એવું છે, શરીરની ઇન્દ્રિયો ગમે ત્યારે અશક્ત બની શકે એમ છે, રોગોનો ભરડો ગમે ત્યારે લાગી શકે એમ છે, એવી જ જયારે પરિસ્થિતિ તારા માથે ડોકાઈ રહી છે તે વખતે ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ, જયારે તક મળી ત્યારે તરત જ વધાવી લે. કાલ ઉપર વાયદાનો વેપાર કોઈ દિવસ કરીશ નહીં, કાલ કરેશો આજ કર અને આજ કરેશો હબ, અવસર વીત્યો જાતે ફીર કરે ગો કબ, આ અવસર તો ઝપાટા બંધ ચાલ્યો જશે. મનુષ્ય તરીકેનું જીવન કેટલા દુર્ભેદ્ય કિલ્લાઓને વટાવીને છેક મનુષ્ય ગતિ સુધી તું પહોંચી ગયો છે અને એ મનુષ્ય ગતિમાં પણ સ્થિર આયુષ્ય, આર્ય દેશ, આર્ય કુળ, ધર્મની જિજ્ઞાસા, ધર્મનું શ્રવણ સદગુરુ પાસેથી, એ માટેની રૂચિ, એટલે બધે પહોંચી ગયા પછી હવે થોડાક માટે જોજે, ક્યાંક તું બધું ગુમાવી ન બેસે. માટે આજ કરે તો અબ, અવસર વીત્યો જાતે, આ અવસર તો હમણાં ચાલ્યું જશે, જીવનકાલે પૂરું થઈ જશે અને વળી પાછો એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય ક્યાં ઠોકાઈ જશે આ આત્મા અને કેવા કેવા ચક્કરો વળી પાછા એના શરૂ થઈ જશે એની કઈ ખબર નથી. ફીર કરે ગો કબ, પછી તું આત્માની અનુભૂતિની સાધના ક્યારે કરીશ, એ અવસર ક્યારે પાછો પામીશ, એ આપણી જ્ઞાની પુરુષોની પ્રેરણા છે. પણ એની સામે પ્રમાદથી ઘેરાયેલું ગમે તેવામાં પણ મનના સમાધાનો શોધી કાઢતું આપણું ચિત્ત, અવડચંડુ આપણું મન, એ ગમે તેમ કરીને એમાંથી છટકબારી શોધી જ લે છે. એણે તો કીધું એ તો ઠીક છે, હજી આપણને ક્યાં વાંધો છે, આપણું શરીર તો હજી સશક્ત છે, કાંઈ વાંધો. પેલા કે છે કે કાલ કરેશો આજ કરને આજ કરેશો અબ, તમારા મારા જેવા પ્રમાદીઓ કે આજ કરેશો કલ કરને કલ કરેશો પરસો, જલ્દી જલ્દી ક્યાં કરે અભી તો જીના એ બરસો, આજ કરીએ કાલ કરશું, હજી તો ઘણા વર્ષ છે ને, આપણે ક્યાં જ ઘરડા થઈ ગયા છીએ ભાઈ, અત્યારે કઈ થોડા મરી જવાનું છે, આપણે કરશું ને પછી બધું એ જ કરવું છે ને, હમણાં તો જરા આતો કરી લઈએ. પેલું પ્રમાદનો સંસ્કાર, સંસારના પદાર્થો પ્રત્યેનો રાગ, રાગ દ્વેષ શ્રમ અને આળસ, પ્રમાદ, આ બધા એવા વિઘ્નો છે કે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક તમને એવા ફસાવી દે કે તમને આત્મતત્વની અનુભૂતિ સુધી પહોંચવા ના દે, એ ક્યાંક વચ્ચે એવું લાકડું નાખી દે કે તમારી ગાડી આગળ વધે જ નહીં, કારણ કે તમે એના સકંજામાંથી છટકી જાઓ એને પોસાય એવું નથી. મોહરાજ અને ધર્મરાજનું યુદ્ધ
તો અનાદિ કાળથી ચાલ્યા કરે છે. અને એમાં જયારે જીવ મોહરાજના સકંજામાંથી બહાર નીકળતો જાય અને ધર્મરાજની છાવણી તરફ આગળ વધતો જાય ત્યારે મોહરાજને તો એ પોસાયતો નહીં, એ વિચાર કરે કે ગમે તેમ કરીને આને પાછો ઉતુતુની રમતમાં ટાંટીઓ ખેંચીને લઈ આવું અને આપણને ખેંચી જાય. એમાં અનેક એના આ બધા માધ્યમો છે. ક્યાંક આળસ આવે, ક્યાંક થાક લાગે, ક્યાંક કોઈક રાગ સતાવી જાય, ક્યાંક કોઈક દ્વેષ સતાવી જાય, કોઈક ને કોઈક સંસ્કાર એ જીવને રવાડે ચડાવી જાય. માટે જ અવળો કોઈ સંસ્કાર આ જીવનની અંદર આપણા આત્મામાં ક્યાંય ના પડી જાય એ માટે બહુ સાવધાન રહેવાની વાતો અને પ્રેરણાઓ આપણા જ્ઞાની પુરુષોએ કરી છે. જો યાદ રાખજો, ભૂલે ચૂકે પણ એક અવળો સંસ્કાર અહીં આગળ આત્માની અંદર પડી ગયો તો એ સંસ્કાર ક્યારેક અનુકૂળ તકો વખતે પણ આત્મામાં એવો જાગી જશે જે તમારી એ અદભુત તકોને પણ નિષ્ફળ બનાવી દેશે. ગૌતમ સ્વામી મહારાજ થી પ્રતિબોધ પામ્યો ખેડૂત. ગૌતમ સ્વામીએ એને દીક્ષા આપી, તમે તમારા ભગવાન છો ને, તમે તમારા ગુરુ છો, ઓવારી ગયો ગૌતમ સ્વામીની ઉપર એ ખેડૂત. પણ તે વખતે ગૌતમ સ્વામી કહે છે કે આ ગાંડા મારી ઉપર શું ઓવારે છે, તું મારા ગુરુને જોઈશ ને તો ગાંડો ફાંડો થઈ જઈશ, મારા ગુરુ તો કેવા છે પ્રભુ, એમ કરીને ભગવાનની એને વાવા કરી. ત્યારે આને એમ થઈ ગયું કે મારા ગુરુ આવા તો એના ગુરુ કેવા હશે, ઓહો શું આના કરતા એ ચડ્યા હતા. તો કે અરે ચાલ તો ખરો, તને મારા ગુરુના દર્શન કરાવું, તું જોજે ધન્ય બની જઈશ તું. અને એ ખેડૂતને, નવ દીક્ષિત ખેડૂતને લઈને ગૌતમ સ્વામી વિહાર કરીને આવે છે અને ભગવાનનું સમોસણ મંડાયેલું છે. દૂર દૂર ભગવાનની દેશના ચાલે છે ને જ્યાં સમોસણની બાજુમાં આવ્યા અને ગૌતમ સ્વામીએ કીધું કે જો આ મારા ગુરુ અને ભગવાનને જોયા. ઇતિહાસ એમ કે છે કે ભગવાનને જોઈને પૂર્વજન્મની અંદર એક એ આત્માની સાથે દ્વેષનો સંસ્કાર નાખેલો હતો. પ્રભુને જોઈને સામાન્યથી વૈરીઓના વેર સમી જાય, પણ આ જીવની અયોગ્યતા એટલી બધી પ્રબળ હતી કે એ જ પ્રભુને જોઈને એને અણગમો જાગી ગયો કે આ તમારા ગુરુ, તમે જેના વખાણ કરતા હતા એ આ, અને આ ગુરુ હોય ને આની સાથે રહેવો મારે નથી રહેવું, લ્યો આ તમારો ઓગો, હું તો ચાલ્યો પાછો. ગૌતમ સ્વામીને ઓગો પાછો આપીને એ ખેડૂત મુઠીઓ વાળીને પાછો ભાગી ગયો, ઘરે જઈને બેસી ગયો. ગૌતમ સ્વામીથી પ્રતિબોધ પામ્યો અને ભગવાનને જોઈને ભાગી ગયો. આત્મતત્વની અનુભૂતિ માટેની છેલ્લી તક મળી હતી સાક્ષાત તીર્થંકરનો ભેટો. પણ જીવ પ્રત્યે નાખેલો દ્વેષનો સંસ્કાર, પૂર્વજન્મની અંદર અજાણપણે પણ નાખેલો એ સંસ્કાર, આ દ્વેષના સંસ્કારે આ સાધના માર્ગની અંદર મોટું વિઘ્ન ઉભું કરી દીધું કે ભગવાનને જોઈને જ ભાગી ગયો. માટે વિનય વિજયજી મહારાજ કહે છે કે જોજો આ બહુ મૂલ્યવાન જીવન છે, આ જીવનની અંદર કોઈ પણ આત્માની પ્રત્યે ક્યાંય કોઈ દ્વેષનો સંસ્કાર ન પડી જાય એ સાવધાની રાખજો. કારણ કે કયો જીવ કયા સ્વરૂપે જન્મ જન્માંતરમાં તમારી સામે આવીને ઉભો રહેશે એની કોઈ ખબર નથી. કદાચ આજે જેની પ્રત્યે તમે દ્વેષનો સંસ્કાર મજબૂત કરી રહ્યા છો ને એ બીજ નાખી રહ્યા છો, સંભવ છે કે કોઈક જન્મની અંદર એ તમારા ઉદ્ધારક તરીકે પણ તમારી સામે આવી ચડે. તો તે વખતે નાખેલો આ સંસ્કાર જો ક્યાંક જાગ્રત થઈ ગયો તો એ ઉદ્ધારકની ઉદ્ધારતા પણ તમારા માટે નકામી બની જશે. રાગનો સંસ્કાર પણ જીવને રવાડે ચડાવી શકે છે અને દ્વેષનો સંસ્કાર તીર્થંકરોને પણ નકામા બનાવી શકે છે આપણા માટે. એવું આ મૂલ્યવાન જીવન, એ જીવન જો ગફલતમાં ચાલ્યું જાય, એવું આ જીવન જો અંધેર પૂર્ણ વીતી જાય, એવા આ જીવનની અંદર આપણે કોઈ અવળા સંસ્કારો ન પડી જાય એની જાગૃતિ ન રાખીએ તો આપણી હાલત શું થાય, કેટલી ભયંકર ભૂલ આપણા જીવનમાં થઈ જાય. સતત સાવધાન રહેવાનું છે. જીવન આ જીવનને સફળ બનાવવા માટે બીજું કઈ નથી, સતત સાવધાનીથી જીવો. માટે તો વિનય વિજયજી મહારાજ કહે છે કે બુદ્ધતામ બુદ્ધતામ, જાગો, બોધ પામો, સમજદાર બનો. જો સમજદાર ન બન્યા, બોધ ન પામ્યો તો તમે ગયા છો કામથી. જે કિનારે આવેલું વાણ તમારું ડૂબી જતાં જરાય વાર નહીં લાગે, આખો હાથી નીકળી ગયો અને પૂંછડે અટકી જશે. દરિયો પાર કરી ગયા અને કિનારે ડૂબી જશો. કેટલા દુર્ભેદ્ય કિલ્લાઓ વટાવ્યા, સૂક્ષ્મ નિગોધમાંથી નીકળીને અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવેલો જીવ છેક અહીં સુધી આવી ચુક્યો છે. અત્યારે એને સદ્ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ છે. સદગુરુના મુખેથી એ સદ્ધર્મની સમજણ મળી ચૂકી છે અને હૃદયમાં કંઈક શ્રદ્ધા અને કંઈક રૂચિ જન્મી છે. આટલા તબક્કે તો આજે ચોક્કસ આવી ગયા છો. પણ આટલી બધી ઉચ્ચ ભૂમિકાએ પહોંચીને હવે જો કોઈક સાપના મોઢા પાસે પહોંચી ગયા તો આ સાપ ચીડીની રમત જરાય શરમ નહીં રાખે, તમને છેક નીચે પાછા મૂકી દેતા, પાછા નીચે ઠોકાઈ જશો. નવે સરથી નવો પુરુષાર્થ, નવી કર્મની નિર્જરાઓ, કેટલા કષ્ટો સહન કરી 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 કરીને કેટલા કર્મોની નિર્જરા કરશો ત્યારે વળી પાછા આ પુણ્યના ઉદયથી આ સંયોગો તમને મળશે અને આટલા તબક્કે તમે આવશો એનો કોઈક ગાળો તો શાંતિથી વિચાર કરો કે હું આ શું કરી રહ્યો છું. સતત સાવધાની આપે છે. ઘણું પસાર કરી દીધું છે, થોડાક માટે હવે બગડી ન જાય બસ એટલી સાવધાની રાખવાની છે. થોડાક જ માટે સાવધાની, બહોત ગઈ થોડી રહી, થોડી બી અવ જાય, થોડી દેર કે કારણે રંગ મે ભંગ ન લાય. એક રાજા મૃત્યુ પામ્યો, રાજાનું મૃત્યુ થયું એટલે રાણીનું મન સંસાર ઉપરથી ઉઠી ગયું. એને ક્યાંય એનો જીવ ચોંટતો નથી, મન ક્યાંય લાગતું નથી, એટલો બધો પ્રેમ ભર્યો ઘર સંસાર એમનો ચાલ્યો ગયો હતો. અને એમાં એકાએક અચાનક બીમારીમાં રાજા છોડીને ચાલ્યા ગયા. આના કારણે ઉદ્વિગ્ન બનેલું, ઉદાસ બનેલું રાણીનું ચિત્ત, એને વિચાર કર્યો કે આ મેલ હવે મને ખાવા થાય છે, આ સુખ સાહેબી મને અકળાવનારી બની છે, આ બધું છોડીને બસ હું તો ચાલી નીકળું. અને એને દીક્ષા લેવાનો વિચાર કર્યો. એને પણ ખ્યાલ હશે કે નહીં હોય કે કોઈને કીધું નહીં, ગફલત એક જ થઈ ગઈ. દીક્ષા લેતા પહેલા એને ગર્ભ રહી ચૂક્યો હતો રાજા દ્વારા, સગર્ભા હતી. અને સગર્ભા અવસ્થાની અંદર પ્રારંભ કાળમાં જ કોઈને ખ્યાલ નથી અને રાણીએ દીક્ષા લઈ લીધી. સૌને અજાણ
રાખીને દીક્ષા લઈ લીધી. પણ દીક્ષાનો સમય પસાર થતો ગયો અને ખ્યાલ આવ્યો. ગુરુ મહારાજને પણ ખબર પડી આચાર્ય મહારાજને કે આ તો ગરબડ થઈ ગઈ છે, રાણી સગર્ભા હતી અને એને દીક્ષા લઈ લીધી છે, હવે શું થાય. સમજદાર પ્રબુદ્ધ શ્રાવકોને વાત કરવામાં આવી અને યોગ્ય સમયે રાણુની રાણીની પ્રસૂતિ કરાવવામાં આવી. સાધ્વીને એક બાળકનો જન્મ થયો. સાધ્વી અવસ્થાની અંદર બાળકનો જન્મ થયો. એ બાળક આચાર્ય મહારાજે સારી શ્રાવિકાઓને સુપ્રત કરી દીધો કે આને તમે ઉછેરો અને સંભાળજો અને મોટો કરો. અને એ રીતે આ સાધ્વી સાધ્વીનું જીવન જીવે છે અને શ્રાવિકાઓના હાથની નીચે પેલું બાળક ઉછરી રહ્યું છે. અને યોગ્ય વય થઈ 8 વર્ષની ઉંમર થઈ ગઈ, શાસ્ત્રીય મર્યાદા આવી ગઈ, એટલે 8 વર્ષની ઉંમરે એ બાળકને આચાર્ય મહારાજે દીક્ષા આપી. શુલ્લક મુનિ એનું નામ પાડવામાં આવ્યું, શુલ્લક કુમાર. દીક્ષા તો લઈ લીધી, પરંતુ દીક્ષાના પણ વર્ષો પસાર થવા માંડ્યા. 2-5 વર્ષ પસાર થયા, 12-13 વર્ષની ઉંમરે પહોંચ્યો છે આ બાળક અને એને હવે સંસારના આકર્ષણો જાગવા માંડ્યા, ઈચ્છાઓ થવા માંડી. એને એને આ સાધુ જીવન ફાવતું નથી, આ ક્રિયાઓ, આ કષ્ટમય જીવન એને અનુકૂળ આવતું નથી. એ તો કહે છે મારે ઘરે જવું છે, મારે ઘરે જવું છે. બાળક હતું નાનું, એની માની પાસે જાય છે. માં મારે ઘરે જવું છે, મારાથી આ દીક્ષા નહીં પડાય. માને વિચારતો કે મેં તો દીક્ષા લઈ લીધી, મારું બાળક એને દીક્ષા લઈને દીક્ષા છોડે શું કરવું. ત્યારે માં એના માતૃ વાત્સલ્યનો ઉપયોગ કરીને કહે છે કે બેટા મારી ખાતર તો કઈ વિચાર નહીં કરે, મારે શું જવાબ દેવો સૌને, હું કયું મોઢું બતાડું મારા સાથેના સાધ્વીજીઓને. ભલે તારું મન ન માનતું હોય કે માનતું હોય, બીજું કઈ કહેવા નથી ઈચ્છતી, એક કાન પર ગમે તે થઈ જાય, મારી ખાતર તું 12 વર્ષ ટકી જા, પછી તારું સ્થિર ન થાય ચિત્ત, તારું મન ન ચોંટે તો હું તને કઈ નહીં કહું, પણ મારી ખાતર તું 12 વર્ષ રહી જા, વધુ નહીં. દાક્ષિણ્ય હતું, સંસ્કાર હતા, ભલે માના હૃદયને આઘાત ન પહોંચે. મન માને છે કે નથી માનતું એ જુદી વાત છે, પણ ગમે તેમ તો એ મારી માં છે અને માને ઘા ન લાગે, એ દુઃખી ન થાય, એટલા ખાતર મન મારીને જેમ તેમ કરીને, કોઈ આનંદ નહોતો, કોઈ ઉત્સાહ નહોતો, કોઈ અભિરુચિ નહોતી, મનને મારીને પ્રાણે પ્રાણે સાધુ જીવન જીવી રહ્યો છે. ને 12 વર્ષ એને પસાર કર્યા. 12 વર્ષ તો પહેલાના હતા અને 12 વર્ષ બીજા થઈ ગયા. 24-25 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે તો ફોલ જોવાની ખીલી છે, સંસારના આકર્ષણો વધી રહ્યા છે અંતરની અંદર. 12 વર્ષ પૂરા થયા એટલે માની પાસે જાય છે કે માં તારું વચન મેં રાખ્યું, માન્યું, તારા કહેવાથી 12 વર્ષ રહ્યો, પણ હજી મારું ચિત્ત જરાય ક્યાંય ચોંટતું નથી. માં હવે આગ્રહ કરીશ નહીં, મહેરબાની કરીને મને રજા આપી દે, આ સંસારમાં મારાથી રહેવાય એવું નથી. માં કહે છે કે બેટા વચનથી બંધાયેલી છું, હું તને કઈ કહી ન શકું, પણ તને ખબર છે ને હું સ્વતંત્ર નથી, મારા પણ ગુરુણી છે, એ ગુરુણીજીની આજ્ઞા તારે લેવી જોઈએ, મારાથી કઈ તને રજા અપાય નહીં. ગુરુણી કે તો હું તને વચ્ચે નહીં આવું, માટે જા, મારા જે ગુરુણી છે એમની રજા લઈ લે અને એ રજા આપે તો ખુશીથી તારે જવું હોય તો જા. ગુરુણી પાસે ગયો, ત્યાં આગળ રજૂઆત કરી. ગુરુણી કહે છે કે તારી માના કહેવાથી તું 12 વર્ષ રહ્યો, તો અમે તો એના ગુરુ છીએ ને, અમારો કોઈ અધિકાર નહીં, તારી માની આટલી વાત માને તો અમારી ના માને, એમની ખાતર રહ્યો તો હવે મારી ખાતર 12 વર્ષ રહી જા, વધુ હું પછી તને કઈ નહીં કહું. બહુ આગ્રહ કર્યો ને એ રીતે વાત કરી કે પેલો દાક્ષિણ્યથી શરમ નો માર્યો, મન નથી માનતો, પણ કેમ ના પાડવી, મારા માની ગુરુ છે એને ના કેમ પાડું. દાક્ષિણ્યથી ભલે ત્યારે કહીને વળી 12 વર્ષ રોકાઈ જાય છે. 12 વર્ષ કાઢ્યા, પસાર કર્યા અને છેવટે એ 12 વર્ષ પણ પૂરા થયા, હજી એનું ચિત્ત ક્યાંય સ્થિર થયું નથી. પાછો આવે છે ગુરુણીની પાસે, હવે મને રજા આપો, તમારા કેવા ખાતર આટલી પણ ધીરજ ધરી, કોઈ રીતે મન મારું ચોંટે આ માર્ગની અંદર એ માટેનો પ્રયત્ન કર્યો, પણ મારા કોઈ કર્મો મને સતાવી રહ્યા છે, મારું મન આ સાધુ જીવનમાં ચોંટતું નથી, હવે મને રોકશો નહીં, મને રજા આપી દો. ગુરુણી કહે છે જો ભાઈ, તારી માએ તને કઈ રજા ના આપી શકે ને, અમે ના આપી શકીએ, આખરે તો અમારા માથે પણ અમારા આચાર્ય મહારાજ છે, અમે તો બધા એમના અંડરમાં કહેવાઈએ, તને પણ દીક્ષા તો આખરે એમણે આપી ને, ભલે તારી મા હોય અને તારી માની ગુરુણી હું હોઉં, પણ આપણા સૌના નાયક કોણ, એ આચાર્ય મહારાજ જો રજા આપે તો અમે વચ્ચે હવે નહીં આવીએ, તું એમની રજા લઈ આવ અને એ તને હા પાડે તો ભલે અણી ચૂક્યો 100 વર્ષ જીવે. ક્યાંક ને ક્યાંક ભલે આચાર્ય મહારાજ ની પાસે ગયો. આચાર્ય મહારાજ કે છે શું વાત કરે છે, તારું મન નથી અને તે છતાં તને આટલા વર્ષો કાઢ્યા, 12 વર્ષ તારી માની ખાતર કાઢ્યા, 12 વર્ષ તે ગૃહિણીની ખાતર કાઢ્યા, અને એ બધાની ખાતર કાઢ્યો તો તને ઓગો તો અમે આપ્યો છે, તો અમારો કોઈ અધિકાર નહીં, અમારી કોઈ વાત માને નહીં, 12 વર્ષ હવે મારી ખાતર રહી જા, પછી તારું મન ન માને તો હું નહીં કહું તને જા. અને ત્રીજો તબક્કો શરૂ થયો, વળી 12 વર્ષ આચાર્યની ઈચ્છા ખાતર, આચાર્યના સંતોષ ખાતર, અને એમ કરતા કરતા 12-13 પહેલા હતા જ, એ પછી 12-12 ના 3 તબક્કા 48-50 વર્ષની ઉંમર પહોંચી, પણ તોય ચિત્ત ચોંટ્યું નહીં અને છેવટે કે હવે મને રજા આપો, હવે કોઈ મને રોકતા નહીં. છેવટે જોયું કે એની પરિણતિ જ નથી અને એનું મન માનતું જ નથી, તો કીધું ભાઈ જેવી તારી અનુકૂળતા શું કરીએ, પરાણે કોઈ કોઈને થોડું સાધુપણામાં રોકી રખાય છે તું જાણે. તે વખતે વિદાય લે છે આચાર્ય મહારાજને, વંદન કરીને માના આશીર્વાદ લઈને જાય છે, માની આંખમાં આંસુ છે. દીક્ષા પહેલા કઈક એક નિશાની કોઈક રાખી મૂકેલી એની માએ, અને એ નિશાની એને આપે છે કે આ નિશાની લઈને જજે તો તને અડધું રાજ્ય મળશે.
લઈને દોડે છે રાજ્યની ઈચ્છાથી. બાજુનાથ નગરની અંદર એનું રાજ્ય હતું, ત્યાં દોડતો 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 વિહાર કરતો કરતો પગે ચાલીને જાય છે. સાંજ પડી ગઈ છે, રાત પડવા આવી છે અને ત્યાં આગળ પહોંચે છે. ગામના બહાર જ ત્યાં એક ચોક હતો ગામની વચ્ચે, અને ગામના ચોકમાં કોઈ ભવૈયાઓ આવેલા હતા, નટ મંડળી એક આવેલી, અને સરસ કંઈક કાર્યક્રમ ચાલતો હતો. આખું નગર ઉમટ્યું હતું ત્યાં આગળ જોવા માટે, નગર ઉમટ્યું છે, સૌ જોવા માટે બેઠેલા છે. અને ત્યાં આગળ આ પહોંચે છે અને એક છોકરી નાચી રહી છે, નાચતા નાચતા નૃત્યાંગના છે, સરસ નૃત્ય કરે છે. અને એની ઈચ્છા છે કે રાજા કંઈક મોટું ઇનામ આપશે આજે, પણ એમ કઈ ઇનામ થોડી જલ્દી મળી જાય, ઇનામ મળતા તો વાર લાગે છે. રાત જામતી જાય છે, નાનો પ્રોગ્રામ બરોબર વધુ ને વધુ જામતો જાય છે, એવો રંગ જામ્યો છે. એમ કરતા 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 સવારના 4 વાગી ગયા, પરોઢ પડવા આવી. આખી રાત નાચી 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 નાચીને પેલી છોકરી થાકી છે હવે, એ થાકી છે અને એનો પગ આમ ધીમો પડે છે હવે. ત્યારે એનો જે સૂત્રધાર જે છે, જે આખું આયોજન કરે છે, એને જોયું કે આના પગના ઠપકામાં હવે ફેર પડ્યો છે અને આના મોઢા ઉપર થાક લાગે છે. આખી રાતનો હવે કાર્યક્રમ પૂરો થવા આવ્યો છે અને એન્ડ ટાઈમે જો આ બગાડી નાખશે તો બધું પાણી ફરી જશે. ઇનામ મેળવતી વખતે જો પ્રોગ્રામ ગયો તો ઇનામ જેવું મળવું જોઈએ એવું નહીં મળે, માટે હવે એને થોડું પાણી ચડાવવું છે. પણ કેમ ચડાવવું, પ્રોગ્રામ ચાલુ છે, એમાં ગાનાર ગાઈ રહ્યો છે, નાચનાર નાચી રહ્યા છે. અને તે વખતે ગાતા ગાતા પેલા એ તરત જ આ ગાઈ લીધું કે બહોત ગઈ થોડી રહી, રાત ઘણી ચાલી ગઈ છે, હવે થોડીક 2 કલાક રહ્યા છે. રાજા છે, મંત્રી બેઠો છે, બીજા નગરજનો બેઠા છે, આને પણ આ પણ ત્યાં પહોંચ્યો છે, અને એને પણ અત્યારે તો હજી કોઈ જગ્યા તો હતી નહીં, ઓળખાણ હતી નહીં, જન્મતા પછી પોતાનું નગર જોયું પણ નથી, કોઈને ઓળખતો નથી. ક્યાં જવું, સવાર પડે ક્યાંક જોઈશું, ત્યાં સુધી આ ટાઈમ પાસ કરીએ એટલે પ્રોગ્રામ જોવા માટે ઉભો છે. એ પણ આ સાધુ શુલ્લક મુનિ એ પણ ઉભા છે અને ત્યાં આગળ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. તે વખતે પેલો ગાય છે કે બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબજાય, રાત બહુ ચાલી ગઈ, હવે થોડીક જ રહી છે, થોડીક તો હમણાં પસાર થઈ જશે, કેટલી વાર લાગશે હવે, થોડી દેર કે કારણે રંગ મેં ભંગ ન લાય, અને હવે થોડીક વાર માટે રંગમાં ભંગ ન લાવ, નાચ બરોબર નાચ. જ્યાં પેલો ગાય છે, બહોત ગઈ થોડી રહી થોડી બી અબજાય, થોડી દેર કે કારણે રંગ મેં ભંગ ન લાય, રંગ મેં ભંગ ન લાય, રંગ મેં ભંગ ન લાય. જોર જોર થી પેલો ઢોલ ટીપે છે અને આ ગાય છે, અને પેલી સમજી ગઈ કે મને કહે છે કે હવે જો રંગમાં ભંગ પડશે તો ઇનામ નહીં મળે, એટલે તબિયત થી એકદમ નાચવા માંડી, પાછી ફૂલ સ્ફૂર્તિથી નાચે છે અને એવી પરાકાષ્ઠા એ કાર્યક્રમ પહોંચે છે. અને જ્યાં આગળ આ શબ્દો સાંભળ્યા, એ શબ્દો સાંભળીને સૌને કંઈક ને કંઈક અસર થાય છે. રાજાએ ત્યાં આગળ તરત જ આભૂષણ કાઢીને ફેંક્યા, એની ઉપર નાચવાનું ચાલુ હતું. ત્યાં રાજાએ ફેંક્યું, રાણીએ કંઈક ઇનામ આપ્યું, મંત્રીએ કંઈક ઇનામ આપ્યું, સૌ કોઈ ઇનામ આપવા માંડ્યા. અને આ સાધુ એક પોતે કિંમતી રત્ન કંબળ ઓઢીને નીકળ્યો હતો, એને પોતાની કંબળ નાખ્યા, બધાએ ધડાધડ ધડાધડ એક વાક્ય ઉપર ભેટ આપી. ત્યારે રાજા આપે એ પેલા બીજાઓએ ભેટ આપી, જનરલ કાર્યક્રમ તૂટ્યો. હંમેશા પેલા રાજા બક્ષીસ આપે પછી બીજા આપે, એને બદલે લોકો એટલા ઉમળકામાં આવી ગયા આપ્યા. ત્યારે રાજાને એમ થઈ ગયું કે છે શું આ બધાએ, રાણીએ કેમ આજે ઇનામ આપ્યું, મંત્રીએ કેમ આપ્યું, આ સાધુએ કેમ આપ્યું, દેખાય છે કોઈ સાધુ. ત્યારે પૂછે છે કે ભાઈ શું છે, ત્યારે સૌ કહે છે કે આના એક વાક્ય અમારા જીવનની અંદર એક નવો પ્રકાશ પૂરી દીધો છે, અમારા જીવનમાં અદભુત પરિવર્તન આણ્યું છે. બહોત ગઈ થોડી રહી થોડી બી અબજાય, થોડી દેર કે કારણે રંગ મેં ભંગ ન લાય, આ વાતે અમારા જીવનમાં એક ચમત્કાર સર્જ્યો છે. રાજા કહે છે શું બન્યું, ત્યાં આગળ હવે રાણી પોતાના જીવનમાં આનાથી શું પરિવર્તન આવ્યું, મંત્રીના જીવનમાં કેવો એક નવો તબક્કો આવ્યો, સાધુને શું આનાથી ચાણક લાગી, એ પોતપોતાની એક એક વિતક કથા અને ઘટના કહે છે કે જે સાંભળીને રાજા મુક્ત થઈ જાય છે અને સૌના જીવન ધન્ય બની જાય છે. આ દરેકના જીવનમાં શું શું ઘટના બની હતી અને એ લોકો શું શું એની ચાણક ચડાવનાર આ વાક્ય કેવી રીતે બન્યું, એનું શું રહસ્ય ખુલ્લું કરે છે, જેના કારણે રાજા ઓર આફરીન થઈને એને ગજબની ભેટ આપે છે. આ વાક્ય કેવી રીતે જગાડનારું બની શકે અને કોના કોના જીવનમાં કેવી કેવી રીતે એને ચાણક ચડાવી, એ અંગેની કેટલીક રસભરી વાતો અને વિનય વિજયજી મહારાજ સાધના માર્ગના કેટલાક જે ભયસ્થાનો બતાડે છે, એ ભયસ્થાનોની છેલ્લી અંતિમ વાતો આપણે આવતીકાલે વિચારીશું. આ ભવૈયાઓના જીવનની ઘટનાઓ અને વિનય વિજયજી મહારાજની સાધના માર્ગના ભયસ્થાનોની છેલ્લી વાતો આવતીકાલે વિચારીને કાલે બોધિ દુર્લભ ભાવનાને પૂર્ણ કરવામાં આવશે. આજે વ્યાખ્યાન પૂરું થાય છે. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.